प्रिय स्टूडेंट गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आपनुं स्वागत करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट आज आपणे एसे राइटिंग नो लास्ट यूनिट, ओके, जे छेल्लू यूनिट छे एनुं नाम छे मेक सेंटेन्सीस। यूनिट नंबर 11 शब्दों पर थी नमूना प्रमाणे आपणे वाक्यो बनावाना छे ते जोईशुं। एटले निबंध लेखननो पेज नंबर 32 ओपन करो। सौथी पहेला आजनी डेट लखो। आजनी डेट छे 1/3/2021 पहली मार्च, ओके। હવે તમને અહીંયા એક નમૂનો આપ્યો છે કે રીડ અને બુક, તો અહીંયા તમને વચ્ચે એક શબ્દ આપ્યો છે યોર, YOUR, યોર એટલે કે તારી અથવા તો તમારી, ઓકે। યોર એટલે શું થશે? તારી અથવા તો તમારી। તો અહીંયા કીધું છે રીડ યોર બુક, તમારી બુક વાંચો। પછી કીધું છે કોમ્બ અને હેર, કોમ્બ એટલે કાંસકો અથવા તો ઓળવવું, હેર એટલે કે વાળ, તમારા વાળ ઓળવો। નંબર 3 કીધું છે ઈટ અને એપલ, ઈટ યોર એપલ, તમારું સફરજન ખાઓ। પછી તમને કીધું છે રિમૂવ અને શૂઝ, શૂઝ એટલે કે બૂટ, રિમૂવ યોર શૂઝ, તમારા બૂટ કાઢો અથવા તો ઉતારો। કટ અને નેઇલ, તો નેઇલ એટલે શું થશે? NAIL, નેઇલ એટલે નખ, કટ એટલે કાપવું, કટ યોર નેઇલ, તમારા નખ કાપો। પછી કીધું છે ટેક અને બાથ, TAKE, બાથ એટલે કે નાહવું, ટેક યોર બાથ, સ્નાન કરો, સ્નાન કરવું અથવા તો સ્નાન કરો। પછી કીધું છે હીટ અને બોલ, હીટ યોર બોલ, હીટ એટલે કે ને લાત મારવી, ઓકે, હીટ યોર બોલ। પછી કીધું છે તમને રાઇટ અને નેમ, રાઇટ યોર નેમ, અગેન કહું છું અહીંયા તમને સ્પેલિંગ શું આપ્યો છે? તો કે WRITE, WRITE, તો આને આપણે W જે છે કેવો છે? સાયલેન્ટ છે, એટલે અહીંયા રાઇટ વંચાશે, રાઇટ યોર નેમ, તમારું નામ લખો। પછી કીધું છે સિંગ અને સોંગ, SING, સિંગ એટલે ગાવું, યોર એટલે તમારું, સોંગ એટલે ગીત, તમારું ગીત ગાઓ, સિંગ એટલે ગાવું, બરાબર। પછી કીધું છે બ્રશ અને ટીથ, બ્રશ યોર ટીથ, તમારા દાંતને બ્રશ કરો અથવા તો તમારા દાંત સાફ કરો। ટીથ એટલે શું થશે? દાંત, અને ટૂથ એટલે શું થશે? તો કે એક દાંત, જ્યારે ટીથ એટલે કે બધા દાંત, એનું બહુવચન। સીટ અને બેન્ચ, SIT, સીટ એટલે શું થશે? તો કે બેસવું, ઓન એટલે ઉપર, બેન્ચ એટલે કે બાકડો, બેન્ચ ઉપર બેસો। પ્લે અને ક્રિકેટ, પછીના શબ્દ આપી દીધા PLY, પ્લે અને ક્રિકેટ, પ્લે યોર ક્રિકેટ, તમારું ક્રિકેટ રમો, યોર એટલે તમારું, પ્લે એટલે રમવું। એની પછી કીધું છે ડ્રાઈવ અને કાર, DRIVE, ડ્રાઈવ યોર કાર, તમારી કાર ચલાવો। ડ્રાઈવ એટલે શું થશે? તો કે ચલાવવું, કાર એટલે કે ગાડી, તમારી ગાડી, તમારી કાર ચલાવો। એન્ડ નેક્સ્ટ આપ્યું છે તમને લાસ્ટ હેલ્પ અને મધર, તો મધર એટલે માતા, હેલ્પ એટલે કે મદદ, તમારી માતાને અથવા તો તમારા મમ્મીની મદદ કરો, તમારા મમ્મીને મદદ કરો, ઓકે, હેલ્પ એટલે કે મદદ। તો આ મુજબ સ્ટુડન્ટ આપણે દરેક શબ્દો પરથી વાક્યો બનાવ્યા છે। ચલો દરેકના અર્થ ફરીથી સમજીએ, વાક્યો બોલીશું, ચલો મારી સાથે બોલો। રીડ યોર બુક, કોમ્બ યોર હેર, ઈટ યોર એપલ, રિમૂવ યોર શૂઝ, કટ યોર નેઇલ, ટેક યોર બાથ, હીટ યોર બોલ, રાઇટ યોર નેમ, સિંગ યોર સોંગ, બ્રશ યોર ટીથ, સીટ ઓન ધ બેન્ચ, પ્લે યોર ક્રિકેટ, ડ્રાઈવ યોર કાર, હેલ્પ યોર મધર। તો સ્ટુડન્ટ આ તમારું એસે રાઇટિંગનું યુનિટ નંબર 11 એટલે કે 11 છેલ્લું યુનિટ છે આ। આ સાથે જ આપણી યુનિટ, આપણી સોરી નિબંધ લેખન એસે રાઇટિંગ એ કમ્પ્લીટ આઉટ થાય છે, પૂર્ણ થાય છે। દરેક નિબંધ આપણે કર્યા છે, સેમેસ્ટર 1ના હોય તો એ પણ પૂરા કર્યા, અને આ જે યુનિટ જે છે એ સેમેસ્ટર 2ના છે તો સેમેસ્ટર 2ના પણ બધા યુનિટ કમ્પ્લીટ કર્યા છે। આ લાસ્ટ યુનિટ 11 તમારે યાદ રાખવાનું છે,
તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે વન ટાઈમ એટલે કે એકવાર તમારે પેજ નંબર 32 ઉપર કમ્પ્લીટ કરવાનું છે અને ટુ ટાઈમ્સ એટલે કે બે વાર ઉચ્ચારણ સાથે ટ્રાય કરજો કે તમે લખી શકો વિડીયોમાંથી સાંભળીને બરાબર તો એમ તમારે એકવાર રફબુકમાં લખવાનું છે ઓકે ખાસ આ શબ્દો તમને જે આપ્યા છે નમૂના એટલે કે શબ્દો અહીંયા જે આપ્યા છે રિમૂવ શૂઝ કટ નેલ ટેક બાથ તો એ શબ્દો પણ લખવાના રહેશે તો આ સાથે જ આપણી એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન પૂરી થાય છે હવે તમને ખાસ એ કહેવાનું કે આપણી યુનિટ ટેસ્ટ શરૂ થશે બરાબર યુનિટ ટેસ્ટ શરૂ થશે એટલે તમે દરેક વિષયનું રીડિંગ કરવા લાગો અને જે કાંઈ બી યુનિટ સરળ અંગ્રેજી આપણી અંગ્રેજીના હોય કે સમરસપોથીના હોય એમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું શીખવા સાથે મળીશું ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને તમારું ધ્યાન રાખો આવજો ટેક કેર એન્ડ થેન્ક યુ